નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને આજે 3 ફેબ્રુઆરીને શનિવારના જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ATS દ્વારા શુક્રવારના રોજ જૂનાગઢ તોડકાંડમાં અમદાવાદના SG હાઈવેથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. આજે જૂનાગઢના ભેંસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આ તકે કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે મારા વિસ્તારના વિકાસ માટે હું ભાજપમાં જોડાયો છું. ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબેન વસાવા અને PA સહિત 3 આરોપીઓ 91 દિવસે જામીન મુક્ત થયા છે. ધારાસભ્યના પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકશે. PA ને પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. વનકર્મી પર હુમલાના કેસમાં તમામ 10 આરોપીઓને જામીન મળ્યા છે. આજથી 4.5 વર્ષ પહેલા આશ્રમમાં 2 યુવતીઓના ગુમ થવાના મામલે પિતાએ કરેલી અરજીથી નિત્યાનંદ આશ્રમ ચર્ચામાં આવ્યો હતો. વર્ષ 2019ના આ કેસમાં આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે બંને યુવતીઓના તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે. સાથે જ યુવતીઓના પિતાની હેબિયર્સ કોર્પસ અરજીનો પણ નિકાલ કર્યો છે. આજે જજ AY કોગજે અને રાજેન્દ્ર સારીનની બેન્ચ દ્વારા 4.5 વર્ષે ચુકાદો અપાયો હતો. નવી ભરતીના 31 PI ને 1 વર્ષની તાલીમ પૂરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે. સીધી ભરતીથી પોલીસ ઇન્સ્પેક્ટર બિના થિયારી વર્ગ 2ની જગ્યા પર પસંદગી પામે ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતા નિમણૂક અપાય છે. નવજાત બાળકોને માતા પિતા તેજે નહીં તે માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલે પહેલ શરૂ કરી છે. 1200 બેડ હોસ્પિટલ બહાર એક પારણ મૂક્યું છે. બાળકોને TG દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણ ઈમાં મૂકવામાં આવે તેવી સુપ્રિન્ટેન્ડન્ટે માતા પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરાઈ છે. અમદાવાદની વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહનું આયોજન કરાયું હતું. YMCA ક્લબમાં યોજાયેલા સમારોહનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ ગઈ છે. સ્ટાર્ટઅપ લાવીને નરેન્દ્રભાઈ ખૂબ મોટું પરિવર્તન લાવ્યા છે. 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતમાં જે ભણે છે એના માટે તો વ્યવસ્થા છે, પરંતુ જે ઘરે બેઠા છે એમના માટે પણ ગુજરાત સરકારે વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે. આજે દરેક દેશને ભારતમાં અને ગુજરાતમાં રોકાણ કરવા આવવું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં MG લાયબ્રેરી BS હોસ્પિટલનું સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે. AMTS ના શાસકોના વર્ષ 2024-25 માટે સુધારાવાળા બજેટ રજૂ કરાયા છે, જેમાં ખાસ કરીને MG લાયબ્રેરીના 17.39 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ 1.35 કરોડના સુધારા મૂક્યો છે, તો સુધારા સાથે 18.74 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજકાલ બાઇક પર જવું ભારે પડી રહ્યું છે. કારણ છે મોલોમસી. રસ્તા પર મોટી સંખ્યામાં મોલોમસી જીવા જોવા મળે છે, જે શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે. વાત જાણે એમ છે કે અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે, જે બાદમાં હવે અમદાવાદમાં પણ AMC દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું છે કે આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે.
અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે એએમસી લિમિટમાં વધારો કરી હવે 15 કિમીની જગ્યાએ 20 કિમી દૂર સુધી બસ જશે. જે પણ મુસાફરો જનમિત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓ વાઇફાઈનો ઉપયોગ કરી શકશે. અમદાવાદમાં રસ્તા પર પાન મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં ફૂંકનારા આવા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને સીસીટીવીની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ સીસીટીવીની મદદ લેવાશે. વાહન પર જતા થૂંકનારને ₹50 થી ₹500 નો દંડ વસૂલવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સીસીટીવીથી પકડાય તો ઈ મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ મેમો દ્વારા ₹200 નો દંડ વસૂલવામાં આવશે. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા મ્યુની તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ છે. પહેલા દિવસે શહેરના 7 ઝોનના વિવિધ રસ્તા ઉપર થૂંકનારા 152 લોકો પાસેથી ₹18,050 જેટલો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ વાહન ચલાવતી વખતે રોડ ઉપર થૂંકનારા પાસેથી મહત્તમ ₹500 તથા રોડ ઉપર ચાલતા જતી વખતે થૂંકનાર પાસેથી મહત્તમ ₹100 દંડ પેકે વસૂલ કરવામાં આવશે. ગુજરાતની યુવતીએ વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મૂળ સુરતની યુવતીએ 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાયલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે. બેગમપુરાના મુંબઈ નાવતની સંજય દાડિયાની 22 વર્ષીય દીકરી દીપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે. રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાશે. આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે, જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રક જાહેર કરે તારીખો પ્રમાણે કામગીરી કરાશે. આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી, જો કે 3 દિવસ બાદ ફરી તાપમાન ઘટવાની શક્યતા છે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર તાપમાન પર જશે. પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, નબળા સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ભારતનું નામ નોંધાવવાના ઉદ્દેશ્યથી શીર્ષ સાયક્લોથોન 2024 સુરતથી સાળંગપુર સુધીની સાયકલ યાત્રાનું આયોજન થયું હતું. 3 દિવસમાં 333 કિમી સાયકલ ચલાવી 333 યુવાનો સાળંગપુર પહોંચી રેકોર્ડ બનાવ્યો છે. ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહી છે. 900 એકરથી 3,300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને વોક ટુ વર્ક લીવ વર્ક પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં 4-5 કી મીટ લાંબો રિવરફ્રન્ટ, રિક્રિએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યવિષયક સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.